હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને આપણે આ વિડીયોની અંદર કપાસની બજાર વિશે વાતચીત કરવાના છીએ. મિત્રો, રાજકોટ યાર્ડથી શરૂઆત કરીએ. રોજની માફક અને યાર્ડની અંદર 2200 થી 2400 મણ કપાસની આવક થઈ છે. આવકો સમગ્ર ગુજરાતમાં જોઈએ તો 7 થી 8 હજાર મણ સુધી સોમ મંગળવારે થતી હોય છે, પછી ફરીથી ઘટીને 5-7 હજાર મણ સુધી પહોંચે છે. વરસાદી વાતાવરણ હોય તો એનાથી પણ ઘટી જતી હોય છે. કપાસના સ્ટોક મોટા ભાગે ખેડૂતો વેચી નાખ્યા છે, વેચતા જાય છે, એટલે હવે જૂજ છે. માલની આવક ઓછી છે, એવી જ રીતે વેપારો પણ ઘણા ઓછા છે અને ભાવ ક્વોલિટી પ્રમાણે બોલાય છે, એટલે વધઘટ અનિશ્ચિત રહે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર જે સવારે હરાજી થઈ એની અંદર 4G ક્વોલિટીનો ભાવ 1540 રૂપિયાથી 1565 રૂપિયા, એ પ્લસ કેટેગરી 1510 રૂપિયાથી 1540 રૂપિયા, એ ગ્રેડ 1485 રૂપિયાથી 1510 રૂપિયા, બી પ્લસ કેટેગરી 1450 થી 1480 રૂપિયા, બી ગ્રેડ 1420 થી 1450 રૂપિયા, સી પ્લસ 1425 થી 1450 રૂપિયાની આજુબાજુનો ભાવ હતો. અને ફર્ધર માલ હોય તો 1200 થી 1250 અને બહુ સારું હોય તો 1300 રૂપિયા સુધી પણ એમાં વેપાર થઈ રહ્યા છે. મિત્રો, બજારની અંદર હાલ કોઈ મોટી વધઘટ નથી, પણ વૈશ્વિક બજારોમાં અત્યારે ખાસ કરીને અમેરિકાની અંદર નવા પાક અત્યારે ખેતરોમાં વિકસિત થઈ રહ્યા છે, જેવી રીતે ભારતમાં થઈ રહ્યા છે, એટલે એની ચર્ચા વધારે થતી હોય છે. આપણે પહેલા ભારતની વાત કરીએ. ભારતની અંદર લગભગ નવા આંકડા પ્રમાણે 109 થી 110 લાખ હેક્ટર સુધી કપાસનું વાવેતર સમગ્ર ભારતની અંદર થઈ ગયું છે. ગયા વર્ષમાં 123 લાખ હેક્ટરની અંદર વાવેતર થયું, તો એના કરતા લગભગ 8 થી 10% વચ્ચેનો ઘટાડો અત્યારે બેસી રહ્યો છે. વાવેતર મોટા ભાગે પૂરા થઈ ગયા છે, ક્યાંય પણ વાવેતર બાકી નથી અને કપાસ અત્યારે સારી રીતે ઉછરી પણ રહ્યા છે. વાતાવરણ સારું છે, વરસાદ પણ સરસ થઈ ગયા છે, પણ વરાપ મળે તો વધારે પરિસ્થિતિ સુધરી શકે. હાલ પૂરતું ભારતનું ઉત્પાદન કેટલું થશે એ સ્પષ્ટ નથી થતું, પણ કદાચ હજુ 15-20 દિવસ એકાદ મહિનો જાય એટલે કપાસ વિશેનો આછો પાતળો ખ્યાલ આવવા લાગશે ચોક્કસપણે. અને આપણે વાત કરીએ પેલા વિદેશી બજારની. હવે તો વિદેશી બજારમાં ન્યુયોર્કનો કોટન વાયદો ડિસેમ્બર મહિનામાં 48 પોઈન્ટ ઘટીને મંગળવારે 67.30 સેન્ટની સપાટીએ બંધ થયો હતો. ગઈકાલે જે આંકડાઓ જાહેર થયા હતા અમેરિકાની અંદરથી, એ જૂન મહિનાની અંદર જેટલી કેટલી નિકાસ થઈ એના આંકડા હતા. અને જૂન મહિનાની અંદર 8,26,342 ગાંસડીની નિકાસ અમેરિકાએ કરી છે, જે નવેમ્બર, જે ગયા વર્ષનો નવેમ્બર મહિનો હતો, એના કરતા ઘણી બધી ઓછી છે. અને જૂન મહિનામાં પાછલા 10 વર્ષની અંદર જે ઓછામાં ઓછી નિકાસ થઈ હોય એવો આંકડો છે, અને એના કારણે બજાર દબાણ હેઠળ હતી. વળી વૈશ્વિક પરિસ્થિતિ પણ યુદ્ધ જેવી છે, ડામાડોળ છે, એટલે પણ કપાસની માંગ ઘટશે એવું હાલ પૂરતું લાગી રહ્યું છે. પછી પરિસ્થિતિ સુધરે એટલે સંજોગ બદલાય એટલે માંગમાં પણ ચોક્કસપણે ફેરફારો આવતા રહેશે. વાત કરીએ અમેરિકાના પાકના વિકાસની, તો એની અંદર ઘણો બધો વિકાસ સારો છે. ઘણા બધા પાકમાં ઝીંડવા બેસી ગયા છે અને આગળ જતા પાકમાં જો વરસાદ પડે તો ઘણો ફાયદો થાય એમ છે. અને વાત કરીએ જો અમેરિકાની અંદર આઈસ કોટન એક્સચેન્જ જે છે એની અંદર સર્ટિફાઈડ સ્ટોકની, તો એ 18,991 ગાંસડી છે જે ટકેલો છે. એની અંદર કોઈ ફેરફાર 2-4 દિવસની અંદર જોવા નથી મળ્યો. મિત્રો, વિદેશમાંથી ખાસ જે અમેરિકાના નિકાસના આંકડા છે એ 8 ઓગસ્ટે આવશે, અને ખાસ કરીને વૈશ્વિક માગ પુરવઠા અને ઉત્પાદન અને નિકાસના જે આંકડાઓ આવશે 12 ઓગસ્ટે આવશે, બહુ મહત્વના હશે આ વર્ષે. કારણ કે આ વખતના જે ઓગસ્ટના આંકડા આવશે એની અંદર અમેરિકાના પાકનો આછો પાતળો ખ્યાલ મળશે, એવી રીતે ભારતની અંદર પણ કેટલી અને કેવી પરિસ્થિતિ છે એનો પણ ખ્યાલ આવશે. તો એ આંકડા બહુ મહત્વના છે, એની આપણે ચર્ચા 13 ઓગસ્ટના દિવસે જયારે આંકડાઓ આવશે ત્યારે ચોક્કસપણે કરીશું. ગાંસડીની વાત કરીએ તો ગુજરાતની અંદર શંકર ગાંસડી 56,200 થી 56,700-800ની વચ્ચે વેચાઈ રહી છે. ભાવ હળવે હળવે ઘસાયેલા દેખાઈ રહ્યા છે. અને દેશાવરની જો વાત કરીએ તો દેશાવરમાં પણ ભાવ થોડા થોડા ઘસાય છે, 100-200 રૂપિયા. પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાનની અંદર 27 mm નો ભાવ 52,800 રૂપિયા હતો. મધ્યપ્રદેશની અંદર 28 mm ના 55,500, 34 mm ના 83,500 અને 35 mm ના 85,000 રૂપિયાના ભાવ હતા. વાત કરીએ કર્ણાટક અને તમિલનાડુની, તો ત્યાં 34 mm નો ભાવ 85,000 રૂપિયા અને 35 mm નો ભાવ 87,000 રૂપિયા હતો. આવકો મિત્રો એકદમ ઘટી ગઈ છે. ગાંસડીની આવક સમગ્ર ભારતની અંદર માત્ર
8,000 થી 10,000 ગાંસડીની વચ્ચે રહે છે. બહુ એમાં કસ નથી, હવે વેપારોમાં પણ કસ નથી, કારણ કે જીનિંગ મિલો બંધ થઈ ગઈ છે, યાન મિલો પાસે પૂરતો સ્ટોક છે એ લોકો ચલાવી શકે એવો, એટલા માટે એની અંદર કોઈ મોટી ભાવ વધારા સાથેની હલચલ નથી અને ખરીદી લેવા માટે કઈ બહુ મોટો ઉત્સાહ પણ નથી. સૌ હવે નવા પાકની રાહ જોશે અને લગભગ મહિનામાં તો પાક અંગેનું ચિત્ર ઘણું બધું સામે આવી ગયું હશે, એટલે વેપાર ગોઠવામાં સરળતા પણ વધી જશે. આ વર્ષે વાવેતર ઓછું છે ત્યારે ઉતારા કેવા મળે છે બહુ મહત્વનું રહેશે. જો એની અંદર રોગ જીવાત વગેરે ન આવે તો ઉત્પાદન સારું આવી શકે, પણ ગયા વર્ષ કરતા આંકડો કેટલો આવે છે એ અંગે સૌને ઉત્સુકતા છે. વિડીયોની અંદર બસ આટલી જ વાત. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.